કોઈ સંતર લઈ લો તો સંતર ની દોરી નો લંબો આ સંતર છે શું છે સંતર સંતર ને દોરી નો લંબ જો આને આ લંબ ને હું અહિયાંથી આમ પકડું તો સંતર કેવું થઈ જશે ક્ષેત્રફળ સદિશ વક્ર હોય તો તેને નાના નાના ખંડોમાં વિભાજિત કરવા આ ખંડો પણ કેવા હોવા જોઈએ તો આ ખંડો કેવા હોય છે તો આ ખંડો સૂક્ષ્મ કેવા પણ સમતલ જ હોય છે તો સમતલ ખંડો જ હોય છે આવા ખંડો પણ કેવા હોય સમતલ જ માટે એને પણ ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ કહેવામાં આવે તો એ સમતલને લંબ બરોબર તો આવા ખંડો સમતલ સમતલ માટે તેનો ક્ષેત્રફળ સદિશ કેવો તો સમતલને લંબ પાછળની બાજુ એ લઈ શકાય ને આ બાજુ એ લઈ શકાય તો એ બહુ મહત્વની વસ્તુ છે તો સમતલ ને દોરેલો લંબ એ અંદર અને બહાર બંને બાજુ લઈ શકાય તો એને કઈ બાજુ દર્શાવો તો એ શેના માટે આપણે આપણે એને શેના પરથી સમજીએ તેને બંધ વક્ર ઉપરથી સમજીએ આ બંધ વક્ર બરોબર હવે આને આ સમતલ છે આનું પૃષ્ઠ આનું ક્ષેત્રફળ સદિશ આને નાના નાના ભાગમાં વિભાજિત કરીએ તો આનો એક ક્ષેત્રફળ ખંડ દર્શાવીએ તો એ કઈ બાજુ આવે બહારની તરફ એની બાજુ લેવા બરોબર તો બંધ વક્ર બંધ સપાટી માટે બંધ સપાટી પરથી એ ખૂબ જ ઈઝી છે કે બંધ સપાટીને દોરેલો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોય છે તો એના ખંડ માટેનો ક્ષેત્રફળ સદિશ બહારની હોય છે એના ખંડ માટે ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોય છે બહારની તરફ ડેલ્ટા એસ માટે ક્ષેત્રફળ સદિશ હંમેશા કઈ બાજુ લેવાનો
तो क्षेत्र पर श्री सद्भूषण बाहर की तरफ लेवामां आवे छे। क्षेत्र पर श्री हमेशा बाहर की तरफ लेवामां आवे छे। ख्याल आई गयो दोस्तों? चलो हवे आगर जुओ, हवे आगर आपणे બંધ કરવાનું કહી દીધું, વોચ આવશે। ચાલો હવે આની અંદર હવે આપણે બીજું આગળ જોઈ લઈએ। હવે ફ્લક્સ સમજીએ, ક્ષેત્રફળને સમજી લીધો, ક્ષેત્રફળ સદિશ હંમેશા કઈ બાજુ, તો ક્ષેત્રફળ સદિશ હંમેશા બહારની તરફ, બંધ સપાટી માટે ક્ષેત્રફળ સદિશ માટે, આના પરથી જ ક્ષેત્રફળ સદિશ દરેક સપાટી માટે, તેથી દરેક સપાટી માટે ક્ષેત્રફળ સદિશ બહારની તરફ, તેથી દરેક સપાટી માટે, દરેક સપાટી માટે ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ, બહારની તરફ લેવામાં આવે। કમ્યુનિટી મિત્રો, ખ્યાલ આવી ગયો? હવે ચલો આગળ જોઈ લઈએ। તો હવે આગળ શું આવે છે? તો આગળ આવશે કૌંસનો નિયમ લેવાનો છે, પણ એ પહેલા વિદ્યુત ફ્લક્ષ સમજી લઈએ। તો ચાલો વિદ્યુત ફ્લક્ષ, ફ્લક્સ એટલે શું થાય? તો ફ્લક્સ નું ગુજરાતી ખબર છે? તો ફ્લક્સ નું ગુજરાતી પ્રવાહ થાય, જેમ કે પાણીનું ફ્લક્સ એટલે પાણીનો પ્રવાહ, બરોબર? તો અહીંયા પ્રવાહ દર્શાવે, તો આપણે અહીંયા કોનું ફ્લક્સ જોવાનું? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું ફ્લક્સ જોવાનું, તો એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો પ્રવાહ। હવે વિદ્યુત ક્ષેત્રમાં, હવે ધારો કે અહીંયા વિચારી લો કે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, તો આ બધું શું છે? આ વિદ્યુત ક્ષેત્ર છે। વિદ્યુત ક્ષેત્રને નિરૂપણ કરવા માટે શું કરીશું? તો આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, માટે આ નિયમિત વિદ્યુત ક્ષેત્રને આપણે સમાંતર રેખાઓ, સમાનાંતરે અને એકબીજાને સમાંતર, સમાનાંતરે અને એકબીજાને સમાંતર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દ્વારા આપણે વિદ્યુત ક્ષેત્ર દર્શાવીએ છીએ આકૃતિમાં, બરોબર? હવે આ ક્ષેત્રફળની અંદર, આ વિદ્યુત ક્ષેત્રમાં એક સમતલ મૂકવામાં આવેલ છે। હવે આ સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આપે છે। આ સમતલમાંથી સમતલ, સમતલ કયું ભાઈ? આ વિદ્યુત ક્ષેત્રની અંદર, તો સમતલમાંથી પસાર થતી સમતલ, બરોબર ને? હવે આ બધી શું છે? તો આ બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા જે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા નો ખ્યાલ આપે છે, બરોબર? તો વિદ્યુત ક્ષેત્રમાં, વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ, વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ, લંબ મૂકેલા એકમ ક્ષેત્રફળ ધરાવતા સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની
દેખાવ સંખ્યા આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની શું આપે પ્રબળતાનો ખ્યાલ આપે બરાબર ને વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ મૂકેલા એકમ ક્ષેત્રફળ ધરાવતા સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આપે તો અહીંયા કોઈ બિંદુ લઈ લો તો અહીંયા આગળ મને શું મળે તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ મળે ચલો અહીંયા આગળ આનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ ડેલ્ટા એસ સદિશ લઈ લો બરોબર ને તો હવે ડેલ્ટા એસ સદિશ તો આની અંદરથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ સમતલના અથવા તો પૃષ્ઠના ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્રના ગુણાકારના સંક્રમણ બરોબર ને તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એન ચલે છે ઈ ઇન્ટુ ડેલ્ટા એસ બંને જો આ દિશ રાશિ છે આ બંને સદિશ રાશિ તો એમની બંને વચ્ચેનો ગુણાકાર કેવો હોય તો બંને વચ્ચે ડોટ ગુણાકાર લઈ લો ખ્યાલ આવે બંને વચ્ચે ડોટ ગુણાકાર લઈ લો તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઈ અને ડેલ્ટા એસ ના ગુણાકારના કેવા પ્રમાણમાં ડેલ્ટા એસ ના ગુણાકારના સમપ્રમાણમાં બરાબર મિત્રો ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ હવે ચલો ઈ અને ડેલ્ટા એસ ના ગુણાકાર વડે વ્યાખ્યાયિત થતી ભૌતિક રાશિને શું કહેવાય વિદ્યુત ફ્લક્સ ઈ ડોટ ડેલ્ટા એસ વડે વ્યાખ્યા થતી ભૌતિક રાશિ ને શું કહેવાય વિદ્યુત ફ્લક્સ શું કહીશું દોસ્તો વિદ્યુત ફ્લક્સ ખ્યાલ આવી ગયો તો વિદ્યુત ફ્લક્સ તો ફાઈ ને કોના વડે દર્શાવાય તો જુઓ ફાઇ ને દર્શાવવા માટે ફાઇ ઇઝ ઇક્વલ ટુ કેટલા તો ફાઇ ઇઝ ઇક્વલ ટુ ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ ચલો ફાઇ એ કેવી રાશિ તો ફાઇ એટલે કે આને કહેવાય વિદ્યુત ફ્લક્સ શું કહીશું દોસ્તો વિદ્યુત ફ્લક્સ ચલો ફાઇ એ કેવી રાશિ તો ફાઇ એ અદિશ રાશિ કેવી રાશિ તો જુઓ વિદ્યુત ફ્લક્સ ને ફાઇ વડે દર્શાવાય વિદ્યુત ફ્લક્સ ને ફાઇ વડે દર્શાવાય ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે ઈ સદિશ ડોટ ડેલ્ટા એચ સદિશ ફાઈ એટલે વિદ્યુત ફ્લક્સ મીટર સ્ક્વેર બરોબર કમ્પ્લીટ તો આ વિદ્યુત ફ્લક્સ વિશે મળી ગયું આપણે હે ને હવે જુઓ કદાચ પૃષ્ઠ પૃષ્ઠને જુઓ અહીંયા તો કેવું હતું પૃષ્ઠ તો પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રમાં લંબ હતું પરંતુ લંબ ન હોય તો લંબ ન હોય તો શું કેવી પરિસ્થિતિ થાય તો અહીંયા જોઈએ હો આપણે તો જો પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્રમાં લંબ ન મૂકવામાં આવે તો જો આ વિદ્યુત ક્ષેત્ર લઈ લો સમાંતર વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર સાથે કોઈ થીટા ખૂણે છે એટલે ડેલ્ટા એસ શું કરે છે તો ડેલ્ટા એસ સદિશ એ વિદ્યુત ક્ષેત્ર સાથે વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ સાથે થાય છે સદિશ સાથે એ શું બનાવે છે થીટા ખૂણો
तो आवा संजोगोमा क्षेत्रफळनो ई सदिशनी दिशामानो घटक ध्यानमां लेवो पड़े। तो हवे ई सदिशने हुं अहींया लखुं छुं, थोड़ुं भेगुं भेगुं थई जाय छे, तो एने आपणे आ प्रमाणे लखीए। तो आवा संजोगोमा ई सदिशनी दिशामानो घटक ध्यानमां लेवो पड़े। तो ई सदिशनी दिशामां एटले ई डेल्टा एस कोस थीटा, बराबर। तो आवा संजोगोमां ई सदिशनी कोनो क्षेत्रफळनो ई सदिशनी दिशामानो घटक एटले विद्युत क्षेत्र अने डेल्टा एस कोस थीटा बन्नेनो गुणाकार इज इक्वल टू शू, तो इज इक्वल टू फाइव। आ पृष्ठ સાથે સંકળાયેલ ફ્લક્સ હવે જ્યારે ડેલ્ટા એસ કોસ થીટા એ ક્ષેત્રફળનો વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો ઘટક છે, સંખ્યા કેવી રીતે ગઈ? તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટી ગઈ, ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી। કેમ ઓછી? કારણ કે E અને ડેલ્ટા એસ વચ્ચે ખૂણો બને, તો E અને ડેલ્ટા એસ વચ્ચે ખૂણો બને ત્યારે ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી, બરોબર મિત્રો? ખ્યાલમાં આવ્યો હે ને? તો અહીંયા ઈ અને ડેલ્ટા એસ ખૂણો બને ત્યારે ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી। ચલો સમતલે વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે તો જુઓ, ક્ષેત્રમાં સમતલે વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો આ વિદ્યુત ક્ષેત્ર સમતલ કેવું લઈ લો, તો સમતલ એ વિદ્યુત ક્ષેત્ર ને સમાંતર, તો એમાંથી કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થતી નથી, બરોબર ને? સમતલ એ કેવું છે? તો સમતલ એ વિદ્યુત ક્ષેત્ર ને સમાંતર છે। આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોઈએ, તો આ સમતલ માંથી કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી નથી। પેલા હું સમતલ દોરી દઉં, વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ છે, તો સમતલ એ કેવું છે? વિદ્યુત ક્ષેત્રને સમાંતર, તો તેમાંથી કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી નથી, માટે સંકળાયેલું ફ્લક્સ કેવું? ફાઇ ઇઝ ઇક્વલ ટુ ઝીરો। હવે ઝીરો બને તો અહીંયા ડેલ્ટા એસ અને ઈ વચ્ચેનો થીટા પણ કેવો બને છે? તો ડેલ્ટા એસ સદિશ બંને વચ્ચેનો થીટા કેવો બની ગયો? તો 90 ડિગ્રી, બરોબર ને? તો અહીંયા ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્ર રેખા અને ડેલ્ટા એસ વચ્ચે કેવો થીટા બની ગયો? 90 ડિગ્રી। માટે ફાઇ ઇઝ ઇક્વલ ટુ કેવા? તો ફાઇ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા, થીટા કેટલો? 90 ડિગ્રી। તો કોસ 90 ડિગ્રી બરાબર કેવા? તો કોસ 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0, બરોબર ને? માટે સંકળાયેલ ફ્લક્સ કેવું મળે? કમ્પ્લીટ, માટે સંકળાયેલું ફ્લક્સ કેવું મળે? 0। હવે જુઓ અહીંયા 90 ડિગ્રી એટલે આ પ્રમાણે આવે, તો આ 90 ડિગ્રી કહેવાય। હવે આ કેવો છે? તો થીટા એ કેવો? 90 ડિગ્રી કરતા નાનો, તો અહીંયા થીટા થીટા લેસ ધેન 90 ડિગ્રી, બરોબર? તો અહીંયા ફ્લક્સ કેવું હશે? તો ફ્લક્સ ગ્રેટર ધેન 0, બરોબર ને? ફ્લક્સ કેવું મળે? તો એ ધન મૂલ્ય મળે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે। હવે એની અંદર આપણે એક પૃષ્ઠ લઈ લઈએ છે જે વિદ્યુત ક્ષેત્રને લંબ મૂકીએ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્રને લંબ મૂકેલું પૃષ્ઠ છે, એમાં પાછળની બાજુ એનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ, ડેલ્ટા એસ અને વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? એક્સ અક્ષની દિશામાં, બરોબર? એટલે વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ અને ડેલ્ટા એસ, ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો કેટલો? 180 ડિગ્રી,
માટે સંકળાયેલ ફ્લક્સ phi is equal to E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ ડેલ્ટા S cos 180 બરોબર ને ખૂણો કેટલો બને તો cos 180 ડિગ્રી તો cos 180 ડિગ્રી એટલે માઇનસ E ડેલ્ટા S તો સંકળાયેલો ફ્લક્સ કેટલો મળે તો phi is equal to માઇનસ E ડેલ્ટા S બરોબર ને તો હવે અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર હવે પૃષ્ઠ કયું લીધું તો પૃષ્ઠ પાછળની બાજુ લીધી આ બાજુ આ બાજુ નહીં લીધું કઈ બાજુ લીધી આ બાજુ તો આ આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે માટે ફ્લક્સ કેવું મળ્યું તો ઋણ મળ્યું તો દાખલ થતું ફ્લક્સ ઋણ હોય છે બરોબર ને અને થીટા કેવો તો થીટા 90 કરતા મોટો થીટા 90 કરતા મોટો એટલે phi less than 0 બરોબર થીટા એ 90 કરતા મોટો માટે phi એ કેવો તો less than 0 ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ બરોબર ને હવે જુઓ હવે 180 ડિગ્રી 90 માટે phi એ કેવો હતો તો phi આપણને 90 ડિગ્રી એ કેવું મળી ગયું તો phi is equal to આ 90 ડિગ્રી માટે તો phi cos 90 ડિગ્રી માટે phi કેવું મળી તો તો 0 બરોબર 90 કરતા નાના ખૂણા માટે phi કેવું મળી તો ધન બરોબર 90 કરતા મોટા ખૂણા માટે phi કેવું મળે છે તો ઋણ બરોબર અને 0 ડિગ્રી માટે phi કેવું મળે તો અહીંયા cos 0 છે બંને વચ્ચે બંને એક જ દિશામાં છે માટે અહીંયા આગળ અહીંયા જુઓ લખી લઉં છું E delta S cos 0 degree બરોબર ને તો cos 0 is equal to 1 માટે કેટલું મળે E into delta S ખ્યાલ આવ્યો દોસ્તો તો આ હતું જો ફરીથી ફ્લક્સની એક રૂપરેખા જોઈ લો phi is equal to કેવા તો phi એ વિદ્યુત ક્ષેત્ર એટલે કે phi એટલે વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો અદિશ ગુણાકાર છે જો થીટા is equal to 0 થીટા is equal to 0 માટે આને કેવી રીતે લખાય અદિશ ગુણાકાર એટલે ટપકાવાળો ગુણાકાર ટપકાવાળા ગુણાકારને cos વડે દર્શાવાય cos થીટા બરોબર હવે જો થીટા is equal to 0 જો થીટા is equal to 0 તો phi is equal to કેવા તો મહત્તમ મેક્સિમમ મેક્સિમમ કેટલા મળે તો e delta s cos 0 આની અંદર કિંમત મૂકી તો કેટલા મળ્યા e delta s બરોબર જો phi is equal to theta is equal to 180 ડિગ્રી બરોબર ફરીથી આના માટે 180 ડિગ્રી તો આ મિનિમમ મળે મિનિમમ કેટલા મળે તો મિનિમમ ઇઝ ઇક્વલ ટુ હવે આને થીટા કેવા કહેવાય તો 90 કરતા મોટા બરોબર તો E ડેલ્ટા S cos 180 ડિગ્રી તો 180 માટે E ડેલ્ટા S કેવા cos 180 માઇનસ એટલે માઇનસ E ડેલ્ટા S બરોબર જો થીટા ઇઝ ઇક્વલ ટુ કોઈ થીટા ખૂણે હોય 90 કરતા નાનો લઈ લો લેસ ધેન 90 ડિગ્રી તો જો થીટા ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન 90 ડિગ્રી હોય અથવા તો સોરી થીટા લેસ ધેન 90 ડિગ્રી હોય તો અહીંયા આગળ શું થઈ જશે તો જો phi ઇઝ ઇક્વલ ટુ e ડેલ્ટા s cos થીટા phi કેવો તો phi greater than 0 બરોબર જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી તો phi ઇઝ ઇક્વલ ટુ e ડેલ્ટા s cos 90 ડિગ્રી માટે phi ઇઝ ઇક્વલ ટુ 0 બરોબર તો આ વિદ્યુત ફ્લક્સ માટે આટલું ધ્યાનમાં રાખવા જેવી બાબત છે બરોબર અંદર જતું ફ્લક્સ હંમેશા કેવું હોય
तो दाखल थतो फ्लक्स हमेशा रूम, दाखल थतो फ्लक्स हमेशा रूम, अने बाहर निकलतो फ्लक्स, तो आ बाहर निकलता फ्लक्स माटे छे, आ बाहर निकलता फ्लक्स हमेशा। ख्याल आवे दोस्तों? बराबर।